વેલકમ ટુ માય ચેનલ NM ક્રિએશન્સ. આજે આપણે બનાવશું માંડવી પાક, કે જેને તમે શીંગ પાકથી ઓળખો છો. તો ચાલો જોઈએ એની રેસીપી. તો મેં તેના માટે સૌપ્રથમ માંડવીના બીને શેકી લીધા છે અને એના ફોતરા પણ ઉતારી લીધા છે. ત્યારબાદ મેં તેને થોડીવાર સુધી ઠંડા થવા માટે રાખ્યા છે. આપણા બીના ફોતરા ઉતારશું એટલે સાથે સાથે બીના ફાડા પણ થઈ જશે. તો હવે આપણે આગળ વધીએ. તેના માટે મિક્સચરની જાર લેવી, તેમાં આપણે હવે આ શીંગદાણાના બી એડ કરશું અને બધા અધકચડો ભૂકો રહે એવી રીતે ક્રશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ભૂકો કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે શીંગદાણાને એક સરખી રીતે મિક્સચર ફેરવવા કરતાં થોડી થોડી વારે મિક્સચર ફેરવવાથી તે અધકચડો અને સરસ ભૂકો થઈ જશે. તો હવે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ તે કરકરો લાગે છે. ભૂકો કરકરો રાખવાથી માંડવી પાક એકદમ મસ્ત બને છે. હવે આપણે એક બાઉલ લઈ લેશું કે જેને આપણે માપ તરીકે યુઝ કરશું. હવે મેં આ બાઉલ બે બાઉલ જેટલું માપ લીધું છે, એટલે કે બે બાઉલ જેટલો શીંગદાણાનો ભૂકો લીધો છે, જે આખો વાટકો મેં કમ્પ્લીટલી ભરી લીધો હતો. હવે એ જ બાઉલની મદદથી આપણે ખાંડનું માપ લેશું. મેં ખાંડ પોળો વાટકો લીધી છે અને દૂધ લીધું છે, જેથી કરીને આપણો માંડવી પાક એકદમ વ્હાઈટ બનશે. દૂધ મેં અત્યારે અંદાજિત લીધું છે ફ્રેન્ડ્સ. પછી આપણે આગળ ખાંડ ડૂબે એટલું દૂધ એડ કરશું. તો હવે આપણે પેન ગરમ કરવા મૂકી દઈએ. એમાં ખાંડ એડ કરશું અને હવે ખાંડ ડૂબે એટલું દૂધ એડ કરશું. તમે આમાં પાણી પણ લઈ શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું, જેથી કરીને બધું એકદમ સરસ રીતે ગરમ થઈ જાય અને દૂધ ઉકળવા લાગે એટલે ખાંડ એમાં ઓગળી જશે, જેથી કરીને આપણી ચાસણી બનવા લાગે. ફ્રેન્ડ્સ, આજની ટીપ એ છે કે આપણે કોઈ પણ સ્વીટ બનાવતા હોય ત્યારે આપણને ગળાશનો અંદાજ ન આવે તો તેના માટે એક મસ્ત માપ છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એને 60% અને સ્વીટનેસ 40% રાખવી, જેથી કરીને તે વસ્તુ એકદમ પરફેક્ટ બનશે. હવે આપણું દૂધ એકદમ ઉકળવા લાગ્યું છે, જેથી આપણે ખાંડેમાં સરસ રીતે ઉગાડી લઈશું. ફ્રેન્ડ્સ, આ બધું સતત હલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ હવે થોડી એવી ધીમી કરી અને આપણે પ્લેટ ગ્રીસ કરી લેવાની છે. પ્લેટને ઘી વડે ગ્રીસ કરી લેવાની છે. હવે ઓલમોસ્ટ થવા લાગી છે, તો આપણે ચેક કરી લઈએ. તો તેના માટે એક પ્લેટમાં મેં એક ટીપુ ચાસણી લીધી છે અને તેને થોડીવાર ઠરવા દઈ અને હવે આપણે ચેક કરશું. તો આપણી એક તારની ચાસણી બનવા લાગી છે. તો હવે થોડીક જ વારમાં આપણી બે તારની ચાસણી બની જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, એટલે હવે આપણે એમાં ઘી એડ કરશું. ઘી એડ કરવાથી આ માંડવી પાક બહુ જ સોફ્ટ બનશે. આ ઘી મેં 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. હવે આ ઘીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે ભૂકો એડ કરી દેશું. હવે આ બધું મિક્સ કરી લઈશ. આ બધું હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી મિક્સ કરીશ. ચાલો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ.
મેં તમને આગળ કહ્યા મુજબ મેં પ્લેટને ઘી વડે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં માંડવી પાક એડ કરશું. બધો માંડવી પાક હવે આપણે પ્લેટમાં કાઢી લીધો છે એટલે આપણે સરસ રીતે એમાં પાતરી લઈશું જેથી કરીને આપણી ઢેફલી એકદમ ફાઇન બને. તમે જોઈ શકો છો આવી રીતે હું થેપી અને એકદમ સરસ માંડવી પાક પાતરી લઈશ. ફ્રેન્ડ્સ, આપણો માંડવી પાક બન્યો છે ને એકદમ વ્હાઈટ. આ માંડવી પાક સરસ રીતે પથરાઈ જાય એટલે તેને થોડીવાર સુધી ઠંડો થવા દેશું. હવે આપણો માંડવી પાક ઠરી ચૂક્યો છે તો ચાલો એના નાના નાના પીસ કરી લઈએ. ફ્રેન્ડ્સ, સાચે જ આપણો માંડવી પાક એકદમ સોફ્ટ બન્યો છે જે લુકમાં પણ એકદમ ફાઇન લાગે છે. તો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો અને આ રેસીપી અગર તમને બહુ ગમી હોય તો લાઇક બટન પર જરૂરથી ક્લિક કરજો અને શેર કરજો જેથી કરીને મારી આવી વાનગીઓ તમને ફાસ્ટલી નવી નવી જોવા મળે. ફ્રેન્ડ્સ, આ માંડવી પાક આપણે નાગપંચમ નજીક આવે છે તો તેમાં પણ ખાઈ શકાય છે અને રક્ષાબંધન પણ આવે છે તો તેના માટે પણ બેસ્ટ રહેશે અને ફાસ્ટ ઇઝી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આપણે મળશું હવે મારી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને શેર જરૂરથી કરજો. બાય બાય.